વિશ્વવિખ્યાત એવા દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ત્રિવેણી સંગમ કિનારે ગંગા દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે ગંગાજીનું અવતરણ પૃથ્વી પર થયેલું અને રાજા ભગીરથ દ્વારા પોતાના પિતૃઓના મોક્ષ માટે આ ગંગાની તપસ્યા કરી હતી અને મા ગંગાએ પ્રસન્ન થઈ ધરતી પર અવતરણ કર્યું હતું. માટે આ દિવસને દેશમાં ગંગા દશેરા તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વવિખ્યાત એવા સોમનાથ મહાદેવ મંદિર ત્રિવેણી સંગમ ખાતે આવેલું છે અને અહીં હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો સંગમ થાય છે. આ સ્થળેથી ભગવાન શ્રી કૃષ્ણ નિજધામ પધાર્યા હતા. એવા પવિત્ર સ્થળે ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરા નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડી ધાર્મિક કાર્યક્રમોમાં અને મહાઆરતીમાં ભાગ લીધો હતો. મહાઆરતી ભગવાન શ્રી ત્રિવેણી માતાજીનું પૂજનનું આયોજન કરવામાં આવે અને આજના દિવસે દશેરાના દિવસે ત્રિવેણી અથવા તો અન્ય કોઈ તીર્થોમાં સ્નાન કરવાથી અનેક પ્રકારનું પુણ્ય મળે છે અને 10 પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે. ગંગા દશેરા ઉત્સવ બેઝિકલી યુપીમાં ઉજવાય છે, બિહારમાં ઉજવાય છે અને ગુજરાતની અંદર એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અહીંયા જ શા માટે એવું નથી. જ્યાં તીર્થો જે તીર્થ છે એ બધા ગંગા સમાન જ છે અને એને ગંગા સમાન માની અને દરેક જગ્યાએ ઉજવવું જોઈએ એવું અમારું માનવું છે. પૂજા અને આરતી કરવાનો એક ઉત્સવ ગંગા નદીને કિનારે થતો હોય છે. છેલ્લા 4 વર્ષથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ આ પવિત્ર તીર્થધામ એટલે ત્રિવેણી સંગમ, હિરણ, કપિલા અને સરસ્વતીના મહાસંગમ ઘાટ ઉપર સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્રિવેણી માતાજીની આરતી અને પૂજાનો કાર્યક્રમ યોજવામાં આવે છે અને સ્થાનિક લોકો પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે તે માટે એક ખાસ કરીને સમૂહ આરતીનું આયોજન ટ્રસ્ટ દ્વારા છેલ્લા 4 વર્ષથી કરવામાં આવે છે અને લોકો ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. ત્રિવેણીનું મહત્વ શું છે? આ 3 નદીઓ 3 પવિત્ર નદીનો સંગમ, આ પ્રભાસ તીર્થમાં ત્રિવેણી સંગમ તીર્થ આવેલું છે જ્યાં હિરણ, કપિલા અને સરસ્વતીનો સંગમ થાય છે, જે પિતૃ તર્પણ માટે પણ આને એક મહત્ત્વનું તીર્થ માનવામાં આવે છે. વિશેષમાં હિરણને કાંઠે જ્યાં ભગવાન જ્યાંથી દેવોત્સર્ગ કર્યો હતો એ ભૂમિ પણ અહીંયા જ આવેલી છે એટલે આ ત્રિવેણી મહાસંગમનું અતિ મહત્ત્વ